नूतन एजुकेशन कैंपस धर्मशाला संस्कृत विषय की शिक्षिका लिपाणी नेहल ऑनलाइन टीचिंग में आप सबनो हार्दिक स्वागत है। बाळकों आपे संस्कृत में चार पाठ सुधी अभ्यास कर्यो, आज जोईए पाठ पांच। एनु नाम छे चटक चटक। चटक एटले हे चकली हे चकली हे चकली। सरस मजानो पाठ छे। चालो बाळकों तमारी पाठ्यपुस्तक में पाना नंबर 13 खोलो। सरस मजानो चित्र छे ए आपीने तमने अहींया वर्णन करेलू छे। चटक चटक रे चटक, चकली चकली रे चकली, चीव चीव कुजसी तुम विहग, विहग एटले तो के पक्षी, के हे पक्षी तू चीव चीव, चीव चीव एटले ची ची, कुजसी एटले कुंजे छे, अवाज करे छे, के हे पक्षी तू ची ची ओ अवाज करे छे। नीडे निवससी, नीडे एटले तो के माळा, निवससी एटले रहे छे। सुखेन डयसे, सुखेन डयसे, डयसे एटले तो के उड़े छे, तू माळा मां रहे छे अने सुखे थी उड़े छे। खालसी फलानी मधुराणी, अने मीठा फळो छे ए खाय छे। विहर्षी विमले विमले गगन, विहर्षी एटले विहार करे छे, विमले एटले तो के स्वच्छ अने विपुल એટલે વિશાળ। તું સ્વચ્છ અને વિશાળ એવા આકાશમાં વિહાર કરે છે। નાસ્તિ જનઃ ખલુ વારયિતા, વારયિતા એટલે તો કે રોકનાર, તને કોઈ માણસ છે એ રોકનાર નથી। માતા પિતરા વિહ મમ નસ્તઃ, મારી પાસે અત્યારે માતા પિતા કોઈ નથી। એકાકી ખલુ ખિન્નોઃ, ખિન્નોઃ એટલે દુઃખી, કે માતા પિતા ઘરે નથી, હું એકલો જ છું એટલે હું કેવો છું તો કે દુઃખી। એહિ સમીપમ ચીવ ચીવ મિત્ર, એટલે કે હે ચકલી તું મારી નજીક આવ મિત્ર। દદામિ તુભ્યમ બહુ ધાન્યમ, દદામિ એટલે આપી, સુભ્યમ એટલે તને, બહુ ધાન્યમ એટલે અનાજ, ખૂબ અનાજ હું તને આપીશ। ચણકમ સ્વીકરું પીબરે નિરમ, ચણકમ એટલે તો કે દાણા, જે ચણ આપવામાં આવે પક્ષીને એને કહેવાય સંસ્કૃતમાં ચણકમ, એનો સ્વીકાર કર અને પીબરે નિરમ એટલે પાણી પી। ત્વમ પુનરપી રડ ચીવ ચીવ ચીવ, અને ફરીથી તારો છે ચીવ ચીવ ચીવ, એટલે કે ચી 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 અવાજ છે એનું રટણ કર। તોષેમાં કુરુ મધુરાલાપમ, તોષેમાં એટલે સંતોષા, મધુરાલાપમ એટલે મધુર અવાજ। પાઠ્ય મામાપી તો ભાષા, પાઠ્ય એટલે શીખો ભણો, મને તારી ભાષા છે એનો મને અભ્યાસ કરો, તું જે અવાજ કાઢે છે એ પણ મને તું શીખવાડ, અને તું શું કહેવા માંગે છે એ પણ મને શીખવાડ। બાળકો અત્યારે ચકલી છે બરોબર એ ખૂબ ઓછી જોવા મળે છે, કારણ કે જે આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ એનાથી એના મગજને ઘણું બધું નુકસાન થાય છે। મોબાઈલના જે તરંગો છે એનાથી એ પોતાને માળો છે એ ભૂલી જાય છે। દિવસે ને દિવસે આ પક્ષી છે એ લુપ્ત થવા માંડ્યું છે, એવું નથી, ઘણા બધા પક્ષી પ્રાણીઓ છે એ પણ લુપ્ત થવા માંડ્યા છે, પણ ચકલી છે એ ઘરઆંગણાનું પક્ષી છે। જો તમે હજી ગામડામાં જાઓ તો એ પક્ષી જોવા મળે છે, પણ શહેરમાં તો એનું અસ્તિત્વ સાવ રહ્યું જ નથી, તો એના માટે એને બચાવવા માટે એનો મધુર અવાજ તમે જો સવારમાં સાંભળો ને તો અમારું મન છે ને એકદમ પ્રફુલ્લિત થઈ જાય, ખુશ થઈ જાય। તો એને બચાવવા માટે આપણે ઘણું કરી શકીએ, આપણે એને દાણા આપી શકીએ અને પાણી છે એના કુંડા મૂકી શકીએ, સાથે સાથે એના માળા છે રેડીમેડ મળે છે એ તમે મૂકો તો પણ એ પક્ષી છે એને રહેવા માટેની સગવડતા મળી જાય અને એનો વિકાસ થાય, અને એ પક્ષી છે એ વાતાવરણને ખુશ કરી દે છે અને સાથે સાથે આપણા મનને પણ ખુશ કરી દે છે। તો અત્યારે તમે ઘરે છો તો તમે જરૂર કરી શકો કે કોઈ પક્ષી છે પ્રાણી છે એને દાણા આપી શકો, પીવા માટે પાણીની વ્યવસ્થા કરી શકો, સાથે સાથે તમે માળા પણ બનાવી શકો। તમે બધા આર્ટ ને ક્રાફ્ટમાં તો બહુ કાળજીવાળા છો, તૈયાર છો,
કરવી બરોબર એને સાચું શિક્ષણ કહેવાય તો અહીંયા પાઠ પૂરો થઈ છે સદ્યપોથીમાં આના જવાબ સુંદર અક્ષરે લખજો સ્ટે હોમ સ્ટે સેફ જય માતા